સો હાય ફ્રેન્ડ્સ, એમએસસી માટેનો જે રિસેફલિંગ રાઉન્ડ છે એ કેન્સલ કરવામાં આવ્યો હતો, કારણ કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે એ થવો જોઈએ નહીં. તો હવે તમારે જે વેબસાઇટ છે એમાં જઈ અને તમે એમએસસી રિસેફલિંગ રાઉન્ડનું શેડ્યુલ છે જોઈ શકો છો. મિત્રો, થોડી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના પર ચર્ચા કરી લઉં. અહીંયા જે કાલના દિવસે કટ ઓફ છે તમારી જે એમએસસી માટેની એ અપડેટ થઈ ગઈ છે. આ પીડીએફ ડાઉનલોડ કરીને તમે કટ ઓફ છે જોઈ શકશો, કેટલી સીટો કઈ કોલેજમાં ખાલી છે, ક્યાં સેન્ટરમાં ખાલી છે, પીજી સેન્ટરમાં, એ જોવું તો અહીંયા આ પીડીએફ તમે ડાઉનલોડ કરશો તો આ પીડીએફમાં તમને સીટની માહિતી છે તે મળી જશે. હવે મિત્રો, જે શેડ્યુલ અપડેટ થયું છે એના પર આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા તમે રિવાઇઝ રિસેફલિંગ રાઉન્ડ 1 એ જોઈ શકો છો. જે પહેલું તમારું રિસેફલિંગ રાઉન્ડ છે એ કેન્સલ કરવામાં આવ્યું છે, એમાં જે 2800 વિદ્યાર્થીઓનો પ્રવેશ મળ્યો હતો એ પણ રદ કરવામાં આવ્યો છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો વેકેન્ટ સીટ છે એ 4 તારીખના દિવસે ડિક્લેર થઈ ગઈ છે. એટલે કે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ નોટિસ ફોર વેકેન્ટ સીટ અને કટ ઓફ ઇન્ફોર્મેશન એ ડાઉનલોડ કરીને તમે જોઈ લેજો કે કઈ કોલેજમાં કેટલી સીટો છે તે અવેલેબલ છે. તમે રિવાઇઝ જે રિસેફલિંગ રાઉન્ડ છે એની માટે કોલેજ તમારી સોઈ છે એ તમે ચેન્જ અને બદલી શકો છો, ઉમેરી શકો છો 5 તારીખથી લઈને 7 તારીખ સુધી. સેલામ છેલ્લી તમે 7 ઓગસ્ટ સુધી પોતાની કોલેજ છે ચેન્જ તમે કરી શકશો. જે તમારું અલોટમેન્ટ છે રિસેફલિંગ રાઉન્ડ માટેનું એ 8 તારીખના દિવસે ડિક્લેર કરવામાં આવશે. અને જે કોલેજમાં તમને એડમિશન, જે પીજી સેન્ટરમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે જે પેમેન્ટ કરવાનું છે એ 8 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટની વચ્ચે તમારે કરવાનું રહેશે. જે પીજી સેન્ટર કે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે એડમિશન ફોર્મ, અલોટમેન્ટ લેટર, જે નવો રિસેફલિંગ રાઉન્ડમાં તમને મળ્યો એ, ત્યાર પછી જૂની અને નવી તમારી ફીની રિસિપ્ટ, અને જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની ઝેરોક્સ છે એ 8 તારીખથી લઈને 10 તારીખ સુધી તમારે એ સેન્ટર પર જઈ અને વેરિફિકેશન છે કરવાનું રહેશે. તમારે જે નેક્સ્ટ રાઉન્ડની પ્રોસેસ છે એ 12 ઓગસ્ટના દિવસ પછી ડિક્લેર છે તે કરવામાં આવશે. તો મિત્રો, આ મુજબ જે રિસેફલિંગ રાઉન્ડ છે પ્રથમ એ રદ કરવામાં આવ્યો, તો હવે તમારે આ લોકોને આ મુજબ છે તે સાલવાનું રહેશે. હવે રિસેફલિંગ રાઉન્ડ માટેની જે નોટિસ છે જે વેબસાઇટમાં અપડેટ થઈ છે એના પર આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, અગાઉના રાઉન્ડ 1ના દરમિયાન પ્રવેશ મેળવેલ ઉમેદવાર જો પ્રવેશ મેળવવાથી સંતુષ્ટ હોય તો તેમણે આ પ્રક્રિયામાં ભાગ સાથે લેવાની જરૂર નથી. એ લોકો છે કોલેજ ચાલુ ના થાય કે પીજી સેન્ટર ચાલુ ના થાય જો વેઇટ કરી શકે, એને આમાં લાભ ના લેવો તો જરૂર નથી. પરંતુ એ સંતુષ્ટ ના હોય તો આમ ભાગ સાથે લઈ શકે છે. જે લોકોએ ફોર્મ, જે વેરીફાઈડ ફોર્મવાળા તમામ ઉમેદવારો છે કે જે એમએસસી એડમિશન પૂર્ણાર્થે રિસેફલિંગ રાઉન્ડ 1માં ભાગ સાથે લઈ શકે છે, જો એ લોકોને ભાગ લેવો હોય તો લઈ શકે છે. ઉમેદવારો શક્ય હોય એટલે વધુ સોઈસ ભરવી. આ રાઉન્ડ પછી સોઈસમાં ફેરફારની તક છે તે આપવામાં આવશે નહીં. આ તમારે એક સેલો રાઉન્ડ છે કે જેમાં તમને ફેરફારની તક આપવામાં આવે છે. તો જેટલી બને એટલી તમારે સોઈસ છે, કોલેજ સોઈસ છે વધારે કરવી. પ્રવેશ નિશ્ચિત કરેલ ઉમેદવારો આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે એમએસસી પ્રવેશ પોર્ટલમાં તેમના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી પોતાની સંમતિ આપી આવી શકશે. અને જો આ પ્રક્રિયામાં દરમિયાન નવી ફાળવણી મળશે તો અગાઉ ફાળવણી સીટ આપવા પર રદ થઈ જશે. એટલે તમારે તમારા આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરવાનું છે, કન્સર્ટ આપવાનું છે. કન્સર્ટ આપીને ત્યાર પછી કોલેજ તમારે ઉમેરવી હોય કે ચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો. જેમ બને મિત્રો, વધારે તમારે કોલેજ છે સોઈસ કરવી. જો આ રાઉન્ડમાં તમને કોઈપણ પ્રકારની કોલેજ મળી જશે તો તમારે આગળનો રાઉન્ડની કોલેજ છે તે ઓટોમેટિક જ રદ થઈ જશે. જે ઉમેદવારને પૂર્વ નિર્ધારિત રિસેફલિંગ રાઉન્ડ 1ના દરમિયાન તેમની યોગ્યતા અનુસાર સમાન સીટ અથવા નવી સીટ ફાળવવામાં આવે તો તેમણે પ્રવેશ નિશ્ચિત કરવા માટે જૂની અને નવી ફી ચૂકવેલી રસીદ, નવા ફાળવણી પત્ર, અપડેટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી અને પીજી વિભાગ અથવા પીજી કેન્દ્રો પર જરૂરી સર્ટિફિકેટ સાથે સબમિટ કરવું આવશ્યક છે. જો કોઈ ફી સંબંધિત તફાવત ઉમેદવાર દ્વારા ચૂકવવામાં આવશે અથવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રિફંડ કરવામાં આવશે, અગાઉ ચૂકવેલ ફી આપમેળે ટ્રાન્સફર છે કરવામાં આવશે. એના પર ઓલરેડી આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે ફી રિફંડનો, એ પણ તમે જોઈ લેજો. તમને આ વાક્યમાં ના સમજાઈ દો. જો પૂર્ણ નિર્ધારિત રિસેપ્શન રાઉન્ડ 1 બાદ બેઠકો ખાલી રહેશે અને જરૂર જણાશે તો જે આગળની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. જો આગળ કોઈપણ પ્રકારની સીટો ખાલી રહેશે તો રિસેફલિંગ રાઉન્ડ 2 છે એ યોજવામાં આવશે. તો મિત્રો, અહીંયા સૂચનો છે એ તમે સમજી લીધી અને આ ઉપરાંત તમારે શેડ્યુલ છે એ મુજબ તમારા લોકોને રિસેફલિંગ રાઉન્ડ માટે તમે ભાગ સાથે લઈ શકો છો. તો મિત્રો, આગળ કોઈપણ પ્રકારની અપડેટ આવશે તો હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દઈશ. તો હજુ સુધી તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક મળી જશે. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.